નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના કંઠ કસુંબલ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ફાઇનલ એપિસોડમાં જે ત્રણ સ્પર્ધકોની વરણી થઈ છે એ વરણી કરનારા આપણા આજના નિર્ણાયકો છે ભાઈશ્રી કમલેશ વૈદ્ય અને મૌલિક મહેતા. આ બંને વિશે થોડીક વાત કરવી જોઈએ. આ ફાઇનલ એપિસોડ છે એટલે કે બંનેનું ગુજરાતી સંગીતમાં બહુ મોટું પ્રદાન છે. અનેક સ્વરાંકનો કર્યા છે, અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે, અનેક એવોર્ડ મળ્યા છે. એમ કહીએ કે ગુજરાતી સંગીતને ધબકતું રાખનાર જે આજની વર્તમાન પેઢીના જે પ્રતિનિધિઓ છે એમાં બંનેના નામ આવે છે. તો હવે ફાઇનલ એપિસોડમાં આપણે આગળ વધીએ. કબીર એવું કહે છે કે ફકીરી કોને કહેવાય, અને જે ફકીરીમાં આનંદ છે એ અમીરીમાં નથી. જો સુખ પાયો રામ ભજન મેં, વો સુખ નાહી અમીરી મેં. અને કબીર તો એમ કહે છે, કર ગુજરાન ગરીબી મેં, ભલા બરા સબકા, ભલા બુરા સબકા સુની લીજે. આવી અને ટૂંકમાં એમ કહું કે બધા દ્વેષથી પર છે. નથી એને સુખ, નથી દુઃખ, નથી રાગ, નથી દ્વેષ, નથી પ્રેમ, નથી નફરત. જેમાં સમતા છે એવી ફકીરીની વાત કબીર કરે છે. રજૂ થાય છે હિતેશ પરમાર બારોટ. ફકીર બાલકનું રકાર, ઓ ફકીર, ફકીર બા ફકીર બાલક નૂર કા સજદા કરે શરીર, ક્યા રોઝા ક્યા બંદગી ઓર ક્યા મસ્જિદ મંદિર, ક્યા રોઝા ક્યા બંદગી, ક્યા મસ્જિદ મંદિર. મને લાગો મેરો યાર ફકીરી મેં, મને લાગો મેરો યાર યાર ફકીરી. ભલી બુરી સબકી સુની જય, ભલી બુરી સબકી સુની જય, કર ગુજરાન ગરીબી મેં, કર ગુજરાન ગરીબી લાગો યાર ફકીરી મેં, મન લાગો યાર ફકીર 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 ફકીર. ઓ જો સુખ પાયો રામ ભજન મેં, રામ ભજન મેં, રામ ભજન મેં, જો સુખ પાયો, જો સુખ પાયો રામ ભજન મેં, ઓ સુખ નાહી અમીરી મેં, ઓ સુખ નાહી અમીરી મેં. મન લાગો રે લાગો રે લાગો રે, મને લાગો રે લાગો રે લાગો રે, મને લાગો મેરો યાર ફકીરી મેં, મને લાગો યાર ફકીર 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 ફકીર.
कबीरा सुनो भाई साधु कहत कबीरा सुनो भाई साधु साहेब नाम सबूरी में हो साहेब नाम सबूरी में मन लागो मेरो यार पकी में मन लागो मेरो यार पकी में मन लागो मेरो यार पकी में मन लागो मन लागो मन लागो मन लागो मन लागो हो लागो ए आहा हितेशभाई जी साहब जबरदस्त शुरुआत तो तुमने पावरफुल करना की क्या बात है थैंक यू सर આજે તમે એ સાબિત કર્યું છે કે તમે જેટલું સારું ફોક ગઈ શકો છો એટલું જ સારું સેમી ક્લાસિકલ પણ ગઈ શકો છો હા સાહેબ ખૂબ સરસ તમારા સૂર લાગ્યા સૂફી અંદાજથી એક બહુ જ સરસ તમે ઘણી બધી જગ્યાઓ લીધી તાલની સાથે સૂરનો સમન્વય જે કર્યો અદ્ભુત હતું મજા પડી ગઈ વાહ હિતેશભાઈ તમે ફરી એકવાર ભજન રજૂ કર્યું અને એ સેમી ક્લાસિકલ બેઝ ઉપર કંઠ કસુમલ એક સંસ્કૃતિનું મંચ છે અને ત્યાં તમે ફરી એકવાર ભજન સાથે ક્લાસિકલ શાસ્ત્રીય બેઝ ઉપર એક ફરી સંપૂર્ણ રજૂઆત કરી તમે 100% ફાઇનલને હકદાર છો અને જેમ મૌલિક સરે કીધું એમ તમે ફાઇનલના સ્ટેજ ઉપર છો એટલે તમારી પરીક્ષા કરી જી સર કે તમે કેરવામાં ગઈ શકો છો આની આ બંદિશ તમે દીપચંદીમાં ગઈ શકો ખૂબ સરસ અને આવી એક આપણને નવી ટિપ્સ આપવા માટે મૌલિક સરનો પણ ખૂબ ખૂબ આભાર કે આ મંચ ઉપરથી આપણને ખૂબ સરસ ટિપ્સ મળી જી સર જી સર એટલે સરસ એને તાલ ચેન્જ કર્યો તાત્કાલિક જી એમને તો ખબર જ નથી કે આપણે શું કરવાના છીએ વેરી નાઇસ એટલે હિતેશભાઈ એક લાઈન કહીશ કે મન લાગો મેરે હિતેશ કી ગાયકી મેં થેન્ક યુ સો મચ ખૂબ આગળ વધો હસતા રહો કંઠ કસુંબલ બેટા આ કમાલની ચા છે કઈ ટ્રસ્ટી પ્રમાણિત બગીચાઓની ચૂંટેલ પત્તીઓથી તૈયાર કરેલ વાઘ બકરીની મિલી ચા જેમાં છે વધુ કડક ચા ઘેરો લાલ રંગ અને ઉત્તમ સ્વાદ હવે આકર્ષક જારમાં પણ ઉપલબ્ધ જાહેર સેવાઓ અંગે નાગરિકોના જે અધિકાર છે એના વિશે તમને કઈ ખબર છે નહીં તો આ નાગરિકોના કયા અધિકારની વાત છે ગુજરાત જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર અધિનિયમન 2013 આ કાયદા હેઠળ જાહેર થયેલી સેવાઓ નક્કી થયેલ સમય મર્યાદામાં મેળવવાનો નાગરિકોનો અધિકાર અરે વાહ પણ જો આવી સેવાઓ ન મળે તો જો આવી સેવા સમય મર્યાદામાં ના મળે ને તો આ કાયદા મુજબ અરજદાર નાગરિક સરકારી કચેરીમાં ફરિયાદ કરવાનો અધિકાર પણ ધરાવે છે પણ ફરિયાદના જવાબથી સંતોષ ન થાય તો ફરિયાદના જવાબથી સંતોષ ના થાય તો અપીલ પણ કરી શકાય આમાં શું કાર્યવાહી થાય આ કાયદા હેઠળ સમય મર્યાદામાં સેવા પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ કે યોગ્ય વાજબી કારણ વિના પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ જવા બદલ અધિકારીને દંડ થઈ શકે ઓહો પણ આમાં અરજી કેવી રીતે કરવાની અરજદારે માત્ર 20 રૂપિયાની અરજી ફી ભરવાની રહેશે અને વધુ માહિતી માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અરે વાહ આ તો નાગરિકો માટેનો ખૂબ જ લાભકારક કાયદો છે હા છે જ નાગરિકોનો અધિકાર જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર એડવાન્સ ટેક્સને સમયસર ચૂકવવાથી દેશમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે ઉદાહરણ તરીકે તમારા ભરેલા ટેક્સથી બનતા આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે મેટ્રો રેલ થકી વિશાળ રોજ સમયસર ઓફિસે પહોંચી શકે છે ઉપરાંત આ ટેક્સ ગામડાઓ અને શહેરના વ્યવસાયને વિકસાવવામાં સહાય કરે છે અને સવિતા જેવી યુવતીઓને આજીવિકા માટે રોજગારીની તકો પૂરી પાડી સશક્ત બનાવે છે તદઉપરાંત તમારું ટેક્સ કન્ટ્રીબ્યુશન દરેક જિલ્લામાં મોડર્ન સ્કૂલ્સ બનાવવામાં મદદ કરે છે જે સુનિતા જેવી બાળકીઓને ઊંચા સપના જોવાની પ્રેરણા આપે છે આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડવાની ક્ષમતા તમારા હાથમાં છે કારણ કે ડાયરેક્ટ ટેક્સ પેયરની પ્રતિબદ્ધતા ભારતના વિકાસને આગળ ધપાવે છે 15 માર્ચ સુધીમાં એડવાન્સ ટેક્સનો છેલ્લો હપ્તો ચૂકવો અને બનો રાષ્ટ્ર પ્રગતિમાં ઉત્પ્રેરક વધુ માહિતી માટે વિઝિટ કરો incometax.gov.in કારણ કે પ્રત્યેક કરદાતા છે રાષ્ટ્ર નિર્માતા જેસે કે આપ દેખ સકતે હો કે ભારી માત્રા મેં ભીડી ઇકઠા હુઈ હે ઓ વો વો આપકી આંખો કો હર જગહ આપની બેટી નજર આતી હૈ પતા નહીં હમારે બચ્ચે કહાં હોંગે કૈસે ભી હો વાપસ લાયેગા વો ભરોસા રખ હમ
कहा था ना कैसी भी सिचुएशन हो मोदी जी हमें घर ले आएंगे। वार रुकवा दी पापा और फिर हमारी बस निकाली पापा। देखा, चाहे दो देशों का संघर्ष हो या कोई आपदा, जो रक्षा करे हमारी सात समंदर पार, वो है हमारा परिवार। हम करते हैं उनसे बेहद प्यार। मेरा भारत मेरा परिवार। पर रेस हजू पूरी नहीं थी। The race has just begun. મમ્મી મારે શું કરવું અને શું ના કરવું એ હું નક્કી કરીશ. કઈક કરો અજય કુમાર, હટાવો આપ મંજુલાને રસ્તામાં. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિપરીત સમયમાં બુદ્ધિમાં અહંકાર આવી જાય એટલે વિનાશ નક્કી જ છે. મંજુબેન માસ્ટર માઇન્ડ દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 કલાકે પુનઃ પ્રસારણ, દર મંગળવારથી શનિવાર બપોરે 3 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. હાલક ડોલક ચાલ છે એની કોણ અને અટકાવે, રોજ સવારે કંઈક નવા આનંદ લઈને આવે. આભા ચકડોળ આ જીવનનું ચકડોળ, વાહ વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ. ઉડલી ઉડલીઓ આ ગુજરાતી કવિતામાં, ગુજરાતી સંગીતમાં, ગુજરાતી પરંપરામાં ઝવેરચંદ મેઘાણીનું જે પ્રદાન છે અને એમની જે કેટલી રચનાઓ અમર છે અને રોજે રોજ જે ગવાય છે એવી એક રચના, અને આ રચના આપણા અમદાવાદની સાબરમતી જેલમાં રચાયેલી છે. મૂળ તો એક અંગ્રેજી કવિતા છે, સમ્પટ ઇઝ ડાર્લિંગ, એનો અનુવાદ મેઘાણીએ સાબરમતી જેલમાં કરેલો. પણ ત્યાર પછી તો આ કવિતાને પાંખો આવી કે આજની તારીખમાં આજના કંઠકસુંબલના મંચ ઉપર પણ એ કવિતા આજે ગવાય છે. તો આવે છે દેવબેન બોલરાવ ગઢવી. મરતા મરતા રે માતની આઝાદી કરે ગાય, મરતા મરતા રે માતની આઝાદી કરે.
વાહ વાહ દેવબેન, એક સ્ત્રી શક્તિ છે અને શક્તિનું સ્વરૂપ તમે અહીં આ શૂરવીરતાવાળા ગીતથી પ્રદર્શિત કરી, અને એ બી એવા ટાઈમની શૂરવીરતા કે જ્યાં ઘણું બધું ગીતમાં આપણે કહ્યું છે. તમારા અવાજ ઉપરની જે કોશિશ છે, એક એક શબ્દ ઉપર ધારદાર, વજનદાર અને પહાડી, એક સ્ત્રી પહાડી અવાજ કરીને ગઈ શકે બહુ મોટી વાત છે, એ આ કંઠ કસુબલ ડીડી ગિરનાર ઉપર આપણે જોઈ રહ્યા છીએ. તમે આ જે રચના ગાઈ એના માટે હવે મારે શું કહેવું તમને, કે સૂર એટલા સરસ લાગ્યા, પણ એ જે આ જે રચના તમે સિલેક્ટ કરી એ પ્રમાણે જે ભાવ હતો ને, એ બહુ જ અંદરથી તમે ગાયું, દિલથી ગાયું. સેકન્ડ અંતરામાં તો ખરેખર આમ ઇમોશનલ થઈ જવાય, બિલકુલ બિલકુલ, મને આંખમાં આમ આંસુ આવી ગયા. હું એટલે તો વર્ણન ના કરી શકું સર, કે એ ગીતમાં આપણે સાંભળીએ છીએ. એકવાર સેકન્ડ અંતરો ફરીથી એડલિબમાં ગાઓ તમે. વાહ વાહ. વિધાઉટ રિધમ. એનું સિર ઘોળામાં લેવા કોઈ જને તનાવી નાવી, કોઈ જને તનાવી, એને સિંચણ તેલ કચોળ, એને સિંચણ તેલ કચોળ, નવકો બેની
કોઈ ના લાડકવાયા નીન કોઈએ ખબરો પૂછવિયા કોઈ ના લાડકવાયા નીન કોઈએ ખબર પૂછવી બહુ અચ્છે ક્યા બાત હે સલામ તમે કોઈને જો રડાવી શકો સંગીતથી ત્યાં વાત પૂરી થઈ જાય બિલકુલ સાચી વાત છે કંઠ કસુંબલ બેટા આ કમાલની ચા છે કઈ ટ્રસ્ટી પ્રમાણિત બગીચાઓની ચૂંટેલ પત્તીઓથી તૈયાર કરેલ વાઘ બકરીની મિલી ચા જેમાં છે વધુ કડક ચા ઘેરો લાલ રંગ અને ઉત્તમ સ્વાદ હવે આકર્ષક જારમાં પણ ઉપલબ્ધ જાહેર સેવાઓ અંગે નાગરિકોના જે અધિકાર છે એના વિશે તમને કઈ ખબર છે નહીં તો આ નાગરિકોના કયા અધિકારની વાત છે ગુજરાત જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર અધિનિયમ 2013 આ કાયદા હેઠળ જાહેર થયેલી સેવાઓ નક્કી થયેલ સમય મર્યાદામાં મેળવવાનો નાગરિકોનો અધિકાર અરે વાહ પણ જો આવી સેવાઓ ન મળે તો જો આવી સેવા સમય મર્યાદામાં ના મળે ને તો આ કાયદા મુજબ અરજદાર નાગરિક સરકારી કચેરીમાં ફરિયાદ કરવાનો અધિકાર પણ ધરાવે છે પણ ફરિયાદના જવાબથી સંતોષ ન થાય તો ફરિયાદના જવાબથી સંતોષ ના થાય તો અપીલ પણ કરી શકાય આમાં શું કાર્યવાહી થાય આ કાયદા હેઠળ સમય મર્યાદામાં સેવા પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ કે યોગ્ય વાજબી કારણ વિના પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ જવા બદલ અધિકારીને દંડ થઈ શકે ઓહો પણ આમાં અરજી કેવી રીતે કરવાની અરજદારે માત્ર 20 રૂપિયાની અરજી ફી ભરવાની રહેશે અને વધુ માહિતી માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અરે વાહ આ તો નાગરિકો માટેનો ખૂબ જ લાભકારક કાયદો છે હા છે જ નાગરિકોનો અધિકાર જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર જાય કે રિશ્તા હૈ કુછ ખાસ એડવાન્સ ટેક્સને સમયસર ચૂકવવાથી દેશમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે ઉદાહરણ તરીકે તમારા ભરેલા ટેક્સથી બનતા આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે મેટ્રો રેલ થકી વિશાળ રોજ સમયસર ઓફિસે પહોંચી શકે છે ઉપરાંત આ ટેક્સ ગામડાઓ અને શહેરના વ્યવસાયને વિકસાવવામાં સહાય કરે છે અને સવિતા જેવી યુવતીઓને આજીવિકા માટે રોજગારીની તકો પૂરી પાડી સશક્ત બનાવે છે તદઉપરાંત તમારું ટેક્સ કન્ટ્રીબ્યુશન દરેક જિલ્લામાં મોડર્ન સ્કૂલ્સ બનાવવામાં મદદ કરે છે જે સુનિતા જેવી બાળકીઓને ઊંચા સપના જોવાની પ્રેરણા આપે છે આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડવાની ક્ષમતા તમારા હાથમાં છે કારણ કે ડાયરેક્ટ ટેક્સપેયરની પ્રતિબદ્ધતા ભારતના વિકાસને આગળ ધપાવે છે 15 માર્ચ સુધીમાં એડવાન્સ ટેક્સનો છેલ્લો હપ્તો ચૂકવો અને બનો રાષ્ટ્ર પ્રગતિમાં ઉત્પ્રેરક વધુ માહિતી માટે વિઝિટ કરો incometax.gov.in કારણ કે પ્રત્યેક કરદાતા છે રાષ્ટ્ર નિર્માતા સંગીત ગુરુવાર થી શનિવાર સવારે 9 વાગે માત્ર ડીડી ગિરનાર પર ભગવાન રામ જગતને રીત બતાવે છે પરિસ્થિતિઓ આવ્યા કરે માણસે શાંત રહે અને કરતા કરતા અભ્યાસ છે ને ધીરે ધીરે ઠોકર ખાતા ખાતા માણસ થઈ શકે તો રામજી આટલી બધી પરિસ્થિતિ જનકપુરમાં આવી પણ પ્રભુ એમ નમ શાંત રામચરિતમાનસ પૂજ્ય મુરારી બાપુના કંઠે સોમવાર થી બુધવાર સવારે 9 વાગે માત્ર ડીડી ગિરનાર પર કંઠ કસુંબલ તારો રે સાહેબો બતાવ જેસલ પૂછે છે તોરણને કે તારો સાહેબો તારો પરમાત્મા તારો નાથ તારું એ પરમ તત્વ છે ક્યાં એનું ઠેકાણું ક્યાં એનું સરનામું ક્યાં ત્યારે જે તોરલ ઠેકાણા બતાવે છે અને ત્યાં
તપાસ કરવાથી જેસલને સાહેબો મળતો નથી એવી જેસલની ફરિયાદ છે. તો આવા એક સંવાદનું આ ભજન તોરલ હે સતી તારો રે સાહેબો બતાવ આવે છે દીપક ગોસ્વામી. દીપકભાઈ ખૂબ સરસ.
ફાઇનલનો જોશ આવી ગયો છે તમારામાં, હવે લાગી રહ્યું છે, ક્યાં વાત છે. બહુ સરસ સૂર, એટલો સરસ હતો, બેલેન્સ અવાજ હતો, તાલમાં બી તમે એકદમ મજબૂત. વાહ દીપકભાઈ. મૌલિક સર, કેટલાક ગીતો એવા હોય કે જેમાં એકદમ એનર્જિક હોય, કેટલાક ગીતો એવા હોય કે આમાં સેડનેસ હોય, કેટલાક ગીતો એવા હોય કે સરળતાથી ગવાતા હોય. એમાંનું એક આ ગીત છે કે એમણે જે પ્રસ્તુતિ કરી, તો એમના હાવભાવથી માંડીને બધું સરળતાથી એમણે ગાયું, પણ સૂર તાલ ક્યાંય ચૂક્યા નથી. કોમ્પોઝિશન એકદમ સરળ, અને અમુક વસ્તુઓ કેવી હોય છે કે સરળતામાં પણ તમને એ ઊંડી ઉતરી જાય, સારું લાગે, સારું લાગે. અને આ બહુ જ પ્રચલિત ગીત એમણે રજૂ કર્યું, જે વર્ષોથી લોકોના હૃદયમાં સમાયેલું છે. કંઠ કસુંબલ. चलेगी सीजन्स चाय, सीजन्स चाय. આપણા સંતાનો નાના હોય ત્યારે આપણે એમને એકલા રસ્તો ક્રોસ કરવા નથી દેતા, ખરું ને? ક્યાંક ગંભીર અકસ્માત થઈ ગયો હતો, તો પછી જ્યાં સુધી સંતાનોની ઉંમર ડ્રાઇવિંગ કરવા લાયક ના થાય અને એમણે લાયસન્સ ના મેળવ્યું હોય, ત્યારે આપણે એમને રસ્તા પર ડ્રાઇવિંગ કરવા કેમ દઈએ છીએ? શું આપણે એટલા બેજવાબદાર બની શકીએ? દર વર્ષે ભારતમાં લગભગ 45,000 અકસ્માત લાયસન્સ વગરના વાહન ચાલકો સાથે થાય છે. આપના સંતાનોને અકસ્માતના અંધકારની નહીં, સોનેરી ભવિષ્યની ચાવી આપો. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા જનહિતમાં પ્રસારિત. હમારી છત ટપકતી થી તો ઉનકી આંખે ટપકતી થી, હમારી દવા ખાલી હોતી થી તો ઉનકી નીંદ ઉડ જાતી થી. હમારી થાલી ખાલી રહે જાતી થી તો ઉનકા દિલ ભરાતા થા. એસા હૈ મેરા પરિવાર, પક્કી છત, સસ્તી દવા ઔર મુફ્ત રાશન, સબ ચિંતાએ બાંટતી. ઇસીલિયે હર માં કો લગતા હૈ હર બાર. આ દેશ કી કરોડો માતાએ બહેને યહી મોદી કા પરિવાર હૈ. મેરા ભારત મેરા પરિવાર. સિંગિંગ સ્ટાર ડીડી ગિરનાર, અખિલ ગુજરાત આંતર કોલેજ ગાયક સ્પર્ધા. અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર આ સ્પર્ધાત્મક શ્રેણીનું નિર્માણ કરી રહ્યું છે. ટૂંક જ સમયમાં આપને ઓડિશન સ્થળ અને સમયની જાણ કરવામાં આવશે. આપના તરફથી બહોળો પ્રતિસાદ છે. પ્રથમ રાઉન્ડ ઓડિશન ટૂંક જ સમયમાં, તો અમારી સાથે જોડાયેલા રહો. સિંગિંગ સ્ટાર ડીડી ગિરનાર. હે કંઠ કસુંબલ. હે જોને રામા કહો કે રામ દે, અનવડી હીરા કહું કે લાલ, એ પણ જેને જેને રામો પીરો ભેટિયા, અરે રે એ તો નર રે થઈ ગયા ન્યા.
રામ લીલા પીળા તારા ને જા પરતે ફરકે રામા લીલા પીલા તારા ને જા ફરકે લીલા ને જે પાટે પધારો મારા રણુ જાનારામ દેવ લીલા ને જે પાટે પધારો મારા રણુ જાનારામ દેવ લીલા પીળા તારા ને જા ફરકે રામા લીલા પીળા તારા ને જા ભરકે મારા
કોણ છે? ઓ તમે શું યમરાજ આટલો બધો આરામ અને આટલા જલસા? વાત જરા એમ છે કે પૃથ્વી પર વાહનોની સંખ્યા વધી ગઈ છે અને લોકોને ખૂબ જ ઉતાવળ છે. મારા પ્રયત્ન વગર જે મનુષ્યને મૃત્યુનું કારણ નથી એવા મનુષ્ય જ્યારે વાહન ચલાવીને બહાર જાય છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે, સીટ બેલ્ટ ન પહેરવું, હેલ્મેટ ન પહેરવું, એ બધા જ સુરક્ષા કવચને ત્યાગીને એ સ્વયં મારી પાસે આવે છે. હવે એમને આટલી બધી ઉતાવળ હોય તો પછી મારે તો આરામ જ હોય ને. શું આપને તો આટલી ઉતાવળ નથી ને? મોદી સરકારની ગેરંટી, કોઈ નહીં રહે ભૂખ્યું. દર મહિને 80 કરોડ લોકોને મળી રહ્યું છે નિઃશુલ્ક રાશન. આપણો સંકલ્પ, વિકસિત ભારત. आसाम के बेहतरीन बागानों की चुनिंदा पत्तियों के अद्भुत ब्लेंड से बनी सीजन्स चाय, ये रिश्ता है कुछ खास. कंठ कसुंबल. दर्शक मित्रों, डीडी किन्नार एनो मुद्रालेख छे, आपणी संस्कृति, आपणी ओळख. अरे ए संस्कृति नु जतन करवा माटे दूरदर्शन नवा नवा एवा श्रेष्ठ कार्यक्रमो आपे छे. એ અનુસંધાનમાં લોકસંગીતના પ્રતિભાવાન કલાકારોને મંચ આપવા માટે કંઠ કસુંબલ લોકગાયક શોધન સ્પર્ધા એનું આયોજન થયું અને સારા સારા કલાકારોએ એમાં ભાગ લીધો. અને આજે અંતિમ એપિસોડમાં જે 3 સ્પર્ધકો ઇનામને લાયક ઠર્યા છે એમાં પહેલો, બીજો, ત્રીજો એ કોણ છે, એના નામ શું છે, એના માટે આપણા નિર્ણાયકો એને વિશે નિર્ણય જાહેર કરશે. વિજેતાઓને ટ્રોફી એનાયત કરશે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ઉપમહાનિદેશક શ્રીમાન સત્યજીત દાસ. મૌલિક સર, આજે શુભ ઘડી છે કે આટલા આટલા એપિસોડથી આપણે જેની રાહ જોતા હતા એ ક્ષણ આવી ગઈ છે. અને આ કોમ્પિટિશન 18-35 વર્ષના વયસ માટેથી બહેનો અને ભાઈઓ માટે છેક પ્રથમ રાઉન્ડથી પહેલા એપિસોડથી આજ સુધીનો હું એનો તે જ સાક્ષી છું. ગ્રાફ કેટલો ચડતો રહ્યો છે, ખૂબ એકદમ શરૂઆત જ્યાં હતી પ્રાઇમરી બેઝ ઉપર, પછી ધીમે ધીમે એનો ગ્રાફ આજે જે ફાઇનલ આપણે રિઝલ્ટ ડિક્લેર કરવા જઈ રહ્યા છીએ એનો ગ્રાફ ખૂબ ઊંચો છે. અને આ પાર્ટિસિપેન્ટ શરૂઆતની પ્રાથમિક કોમ્પિટિશનમાં પણ હતા જ, પણ એ વખતે પણ એમનો ગ્રાફ આટલો જ હતો તો જ આજે આ સ્ટેજ ઉપર હોય ને સર. ચોક્કસ. હા, તો હાર જીત તો આમાં રહેવાની છે, એ તો ચાલતી જ રહેવાની છે હાર જીત. અને આમ જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ 3-3 વિનર છે. વાહ વાહ, ખૂબ સરસ. કોઈએ આમાં ક્યાંય માયુસ થવાની જરૂર નથી. જીવન ચાલવાનું નામ છે, આપણે ચાલતા રહેવાનું, કંઈક નવું શીખ્યા જ કરવાનું. સ્પર્ધાની એક પ્રક્રિયા હોય કે ભાઈ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ તો આપણે આપવાના જ હોય, એટલે એ વિનર જાહેર થશે. પણ તમે લોકોએ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. કંઠ કસુંબલ એક એવું મંચ છે કે જેને અમને એવી મોટી જવાબદારી સોંપી કે ભાઈ અમારે એવી પ્રતિભા શોધીને આપવાની હતી કે જે દરેક જોનરમાં ચાલે, એટલે એ બહુ જ મોટી જવાબદારી અમારી ઉપર હતી. અમે સર્વસંમતિથી એક એવા નિર્ણય ઉપર આવ્યા કે એવી આપણે પ્રતિભા બહાર મૂકીએ કે જે દરેક લેવલે ગાઈ શકતા હોય, દરેક જોનરમાં ચાલે. એટલે આ પરિણામ પછી આખું ગુજરાત અપેક્ષા રાખે કે જે પ્રથમ વિજેતા હશે સંપૂર્ણ ગાયક હોઈ શકે. સવાલ જ સંપૂર્ણ ગાયકી વિશેનું, સંપૂર્ણ ગાયક વિશેની આપની શું માન્યતા છે સર? સંપૂર્ણ ગાયક તો આમ તો કોઈ સંપૂર્ણ ક્યારેય હોતું જ નથી. સંગીત તો એવી વસ્તુ છે કે સમુદ્ર છે કે એમાં તો તમે શીખ્યા જ કરો છો, ક્યારેય કોઈ સંપૂર્ણ થવાનું નથી. પણ મારી દ્રષ્ટિએ તાલ, સૂર, સેમી ક્લાસિકલથી લઈને ક્લાસિકલ સ્પર્ધા આપણી લોકસંગીતની છે, તો લોકસંગીતની એક હલક પણ એમાં દેખાવી જોઈએ. એ બધી ગાયકીમાંથી બહાર નીકળીને આજે તમે એક લેવલે પહોંચો છો ત્યારે તમે એ વિજેતા જાહેર થઈ શકો. એટલે સર, છેકથી અત્યાર સુધી હું તો છેકથી છેક સુધી દરેક એપિસોડમાં નિર્ણાયક તરીકે છું, પણ મારી સાથે જે જે પણ આપણા તજજ્ઞો આવે છે
એમણે ખૂબ ન્યાયથી ખૂબ તટસ્થ રીતે એમણે તો જ આ સ્ટેજ ઉપર આ ત્રણ વિજેતા છે. તટસ્થ રીતે કર્યું હોય તો જ આ પ્રતિભાઓ અહીંયા સુધી પહોંચી શકી હોય. વાહ વાહ સર, એવું લાગે છે કે હવે આપણે નિર્ણય જાહેર કરીએ, આતુરતાનો અંત લાવવો જોઈએ. ત્રીજો વિનર આપણે જાહેર કરીએ છીએ. તૃતીય વિજેતા છે દીપક ગોસ્વામી. દીપક ગોસ્વામી, દ્વિતીય વિજેતા છે મોલિક સર. આપણે દ્વિતીય વિજેતા જાહેર કરીએ પણ આપણને પ્રથમ અને દ્વિતીય વચ્ચે કેટલું બધું તકલીફ પડી, જજીસ નિર્ણય ઘણું આપણે વિચારવું પડ્યું. હા, ખાસું આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ શું કરીશું, કોને આપણે લાવીએ કોને ના લાવીએ, કોને પહેલું આપીએ કોને બીજું આપીએ. તો દ્વિતીય વિજેતા છે, દ્વિતીય વિજેતા છે દ્વિતીય વિજેતા છે મારા ફેવરિટ દેવબેન મૂલરાવ ગઢવી. અને મૌલિક સર, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, પ્રથમ વિજેતા છે હિતેશ બારોટ પરમાર. સર, છેકથી અત્યાર સુધી આ ત્રણેય વિજેતાઓએ પેશન સાથે, ભક્તિ સાથે આ સ્પર્ધા નહીં પણ સ્પર્ધાને એક ભક્તિ સમજીને એમણે, હું તો છેકથી છેક સુધી એમનો પ્રત્યક્ષ દર્શી છું કે એમણે છેકથી અત્યાર સુધી માર્કિંગ રેન્જમાં તો આગળ જ હતા એ લોકો, પણ એમણે એક કોમ્પિટિશન નહીં પણ એક ભક્તિ રૂપે એને એને સ્વીકાર્યું અને આટલી આટલી મહેનત કરી સર. ખૂબ મહેનત, અને એ તો દેખાતી જ હતી કે ભાઈ એ લોકોએ આટલું સરસ પરફોર્મન્સ આપ્યું અને આજે એક સરસ એમને સ્ટેજ મળ્યું. અને હાર જીત તો દરેકની રહેવાની, પણ આ હાર જીત નથી, આ દરેક ત્રણેયની જીત છે 100%. ક્રમ પ્રથમ ત્રીજો ત્રીજો એ તો આપણું એક એનું સ્ટ્રક્ચર છે. હા, બાકી તમે ત્રણેય વિજેતા છો, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન. હું વિનંતી કરું શ્રીમાન સત્યજીત દાસ સાહેબને, પ્લીઝ. કટ કન્સુમ્બલ એક પ્રયાસ થા દૂરદર્શન અમદાવાદ કે તરફ સે, જહાં પર હમ સબ ચાહતે થે કે ગુજરાત કા ફોક મ્યુઝિક ગુજરાત કા કલ્ચર કે સાથ જોડને કે લિયે, ઓર ઇસકે લિયે જો ભી ઇસમે પાર્ટિસિપેટ કિયે હૈ ઉનકો સબ બધાઈ દેતા હું. મેઇનલી જો વિજેતા હૈ તીનો ઉનકો બહોત બહોત બધાઈ હો, ઓર હમારે જજેસ કો બહોત હી ધન્યવાદ. હમારા સેલિબ્રિટી જો આયે હૈ યહાં પાર્ટિસિપેટ કરને કે લિયે, અપના યોગદાન દેને કે લિયે, ઉનકો ભી બહોત હી ધન્યવાદ. और एंकर जो थे उनको भी बहुत ही धन्यवाद. और हम चाहते हैं फ्यूचर में और भी गुजरात का जो डाइवर्सिटी है उसके साथ और भी हम जुड़ेंगे, और ये हमारा प्रयास चलता रहेगा. गुजरात का एवरी कॉर्नर से जो भी बहुत ही विविध टाइप का कल्चर है उसके साथ हम जुड़ें.
નમસ્તે મિત્રો, આજે આ કંઠ કસુંબલ કાર્યક્રમના આ સ્ટેજ પર અંતિમ પડાવ પર પહોંચીને એક અનહદ ખુશી થાય છે. અને અહીંયા સુધી પહોંચ્યા બાદ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ કાર્યક્રમમાં જ્યારે હું પ્રથમ વખત આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીની મારી યાત્રા એ ખૂબ જ સારી અને સુખદ રહી. યાત્રા દરમિયાન કાર્યક્રમના દિગ્દર્શક સાહેબશ્રી, જજ સાહેબશ્રી અને કંઠ કસુંબલની સમગ્ર ટીમ, એમનો અમને એક ખૂબ સપોર્ટ રહ્યો. એક પારિવારિક સંબંધોથી એમણે અમને જે જે અમારી અંદર ખૂટતું હતું એને પૂરું કરવાનો પ્રયાસ કર્યો છે, અમને મદદ કરી છે. આખી આ જે યાત્રા રહી એ યાત્રા દરમિયાન અમને જરાય એવું લાગ્યું જ નથી કે એક સ્પર્ધા છે. આ સ્પર્ધામાં હું જ્યારે આવ્યો ત્યારે અમે કાર્યક્રમો તો કરીએ છીએ, પરંતુ ક્યાંક ક્યાંક એવું લાગતું કે અમારી અંદર કંઈક ખૂટે છે. અને હું તો એવું કહીશ કે કંઠ કસુંબલ કાર્યક્રમે અમારી અંદર જે પણ ખૂટતું હતું એને પૂરી કરવામાં મદદ કરી છે. તો સમગ્ર ટીમનો હું આભારી છું અને આ સ્ટેજ સુધી હું પહોંચ્યો છું એની માટે સમગ્ર ટીમ અને ડીડી ગિરનાર ચેનલનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, અને સૌ પ્રથમ તો મારા ગુરુજી બંનેના ચરણોમાં વંદન. કંઠ કસુંબલનો જેટલો પણ હું આભાર માનું એટલો ઓછો છે, કેમ કે મારું જે મૂળ શરૂઆત છે તે આ સ્ટેજથી થાય છે. અને પ્રોગ્રામ હું નથી કરતી ને, ફર્સ્ટ ટાઈમ અહીંયા આવીને અને આ જે કંઈ શીખી છું તે કંઠ કસુંબલ ડીડી ગિરનારના માધ્યમથી શીખી છું. તો કમલેશ સર જે અમારી સાથે પહેલેથી પહેલા ગીતથી અત્યાર સુધી ફાઇનલ સુધી જે કંઈ અમને ખૂટતું હતું એને પૂરું કર્યું છે, તો બંને સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્તે. નમસ્કાર, હું છું દીપક ગોસ્વામી, અને સર્વપ્રથમ તો કંઠ કસુંબલ અને ડીડી ગિરનારનો ખૂબ ખૂબ આભારી છું કે અમને આ તક આપી. અને પહેલા એપિસોડથી લઈ અને અત્યાર સુધીની અમારી આ યાત્રામાં ગુણીજનોનો, નિર્ણાયકશ્રીઓનો ખૂબ અમને સહયોગ રહ્યો, કંઠ કસુંબલની પૂરી ટીમનો ખૂબ સહયોગ રહ્યો અને અમારી યાત્રા ખૂબ સારી રહી. તો આ સ્ટેજ આપવા બદલ દૂરદર્શન ગિરનાર અને કંઠ કસુંબલની પૂરી ટીમનો હું ખૂબ જ હૃદયથી આભાર માનું છું. કોઈ પણ સમાજ તો જ ટકી શકે કે જો એની પાસે સમૃદ્ધ સંસ્કૃતિ હોય, સમૃદ્ધ પરંપરા હોય, ઝાડ ગમે તેટલું વિશાળ હોય, મોટું હોય, ઘેઘૂર હોય, પણ એના મૂળ જો ઊંડા નહીં હોય તો ઝંઝાવાત સામે ઝાડ ટકી શકશે નહીં. એમ સંસ્કૃતિ જો સમૃદ્ધ નહીં હોય તો એ આ જે ચારે બાજુથી આક્રમણો થાય છે સાંસ્કૃતિક એમાં ટકી શકાય નહીં. પણ સદભાગ્યે આપણી પાસે બહુ જ સમૃદ્ધ પરંપરા છે લોકસંગીતની, લોકસાહિત્યની. અને એટલે જ કહું છું કે છેલ્લા 900,000 વર્ષથી અનેક વિટંબણાઓ આવી, અનેક આપદાઓ આવી, છતાં આપણે ટકી રહ્યા એની પાછળ આપણું આ એક પરંપરાગત સાહિત્ય છે. એવી લોક સંસ્કૃતિ છે એ ટકી રહે છે કલાકારો થકી, ગામડામાંથી એ મંચ સુધી આવી છે. પણ એ ગમે ત્યારે લુપ્ત થઈ જાય જો એનું જતન કરવામાં ન આવે તો, કારણ કે આ છોડને છે ને જતન કરીને જાળવવો પડે સંસ્કૃતિને. અને એ જતન કરવાનું એક ભગીરથ કામ કરે છે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ. તો આ ડીડી ગિરનાર ઉપર લોકસંગીતને લગતા અસંખ્ય કાર્યક્રમો આવે જ છે અને વર્ષોથી આવે છે. તો એ અનુસંધાનમાં કંઠ કસુંબલ લોકગાયક પ્રતિભાશોધન પ્રતિયોગિતામાં જે 3 વિજેતાઓ પસંદ થયા છે, પણ વાત અહીં પૂરી થતી નથી. હજી તો દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ઉપરથી આવા અનેક કાર્યક્રમો થશે, થતા રહેશે. તો આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને આપણા વારસા સાથે જોડાયેલા રહેવા માટે ડીડી ગિરનાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.
અરે રાજુ બેટા, તે નવી બાઇક લીધી